विद्यार्थी मित्रों હું હશું ઉજાલા તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત, એના આધારે એક ઉદાહરણ સમજ્યા હતા અવિભાજ્ય અવયવ પાડવા, પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ, વિષય ગણિત, ધોરણ 10, સ્વાધ્યાય 1.2, દાખલા નંબર 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ફક્ત અવિભાજ્ય અવયવ જ પાડવાના છે. જોઈએ, પહેલી રકમ છે 140. 140ના અવિભાજ્ય અવયવ કઈ સંખ્યાએ ભાગ ચાલે? જે સંખ્યાનો એકમનો 0 હોય તે સંખ્યાને 2 કે 5 વડે વિશેષ ભાગી શકાય. અવિભાજ્ય અવયવ પાડવાના હોવાથી 10 ન લઈ શકાય. 2 ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 70. 2 ચલાવીએ તો 35. 35 આવ્યા, 5 7 35. તો માટે 140 બરાબર 2 કેટલી વખત આવ્યા? 2 નો વર્ગ × 5 × 7. 2 નો વર્ગ 4 5 20, 7 કેટલા? 140. એ જ રીતે આપણે 156 ના અવિભાજ્ય અવયવો પાડીએ. એકમ નો 6 કઈ સંખ્યા ભાગ ચાલે? 3 કાં તો 2. આપણે 2 ભાગ ચલાવીશું. 2 7 14, 15 માંથી 14 જાય કેટલા વધશે? 1. ઉપરથી 6 ઉતારીએ થયા 16. 2 ભાગ ચલાવ્યો તો 2 8 16. હજુ એકમનો અંક 8 છે, કઈ સંખ્યા ભાગ ચાલશે? 2. 2 3 6, 7 માંથી 6 જાય, 1 ઉપરથી ઉતારે 8 થયા 18. 2 9 18 39. તો 39 કયા ઘડિયામાં આવશે? 3 ભાગ ચાલે, 13 3 39, 3 કેટલા? 13. તો માટે 156 બરાબર 2 નો વર્ગ × 3 × 13. આ રીતે આપણે અવિભાજ્ય અવયવો પાડતા રહીશું. હવે દાખલા નંબર 3 છે, 3825. તો 3825 કઈ સંખ્યાએ ભાગ ચલાવીશું? આ સંખ્યાનો એકમનો અંક કયો? 5. તો આપણે ભાગ ચલાવીશું 5. 5 7 35, 38 માંથી 35 જાય કેટલા વધશે? 3. ઉપર ઉતારે 2. 32 થયા, 5 6 30, 2 વધ્યા, ઉપર ઉતાર્યા 5. 25 થયા, 5 5 25. હજુ કઈ સંખ્યા ભાગ ચાલશે? આ સંખ્યાનો એકમનો અંક 5. તો 5 ભાગ ચલાવે, 5 1 5, 7 માંથી 5 જાય 2, ઉપરથી 6 ઉતાર્યા 26 થયા, 5 5 25, 1 વધ્યો, ઉપરથી 5 ઉતાર્યા 15 થયા, 5 3 15. હવે કઈ સંખ્યા ભાગ ચલાવીશું? 153. એકમનો અંક 3 છે, 3 ભાગ ચલાવી જોઈએ. 3 5 15, 3 1 3, 51. કયા ઘડિયામાં 51 આવશે? 17 3 51. 3 કેટલા આવશે? 17. તો માટે 3825 બરાબર 5 કેટલી વખત આવ્યા? 2 વખત. 5 નો વર્ગ. 3 કેટલી વખત આવ્યા? 2 વખત. 3 નો વર્ગ × કેટલા 17. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે 3825 ને લખી શકીએ. અવિભાજ્ય તમે જોઈ શકો છો કે 2 5 7 2 3 13 5 3 17, આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે 5005,
આ સંખ્યાનો એકમનો અંક કેટલો છે 5 પાંચે ભાગ કરીશું 5 એકા 5 ભાગના ચાલે નિશું 5 એકા 5 1000 એકા 1001 ને કઈ સંખ્યા વડે ભાગ ચલાવ્યો તો ભાગી શકાય વિચારો અવિભાજ્ય સંખ્યા 5 હતી 5 પછી કઈ અવિભાજ્ય સંખ્યા કઈ આવે 7 7 એ ભાગ ચલાવી જોવાનો તો 1001/7 તો 7 એકા 7 3 વધ્યા 30 થયા 7 4 28 2 વધ્યા ઉપર થી ઉતારે 7 તરી 21 કઈ સંખ્યા એ ભાગ ચાલે 7 તો 7 143 હવે 143 માં કઈ સંખ્યા ભાગ ચાલશે તો 3 ભાગ ચાલવીએ તો 3 4 12 2 વધ્યા 23 3 ના ચાલે 7 ફરીથી ચાલવું જોઈએ 7 2 4 3 વધશે 7 ના ચાલે તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ 7 પછી 8 9 10 11 12 એમ હતી અવિભાજ્ય સંખ્યા કઈ 7 પછીની 8 વિભાજ્ય 9 વિભાજ્ય 10 વિભાજ્ય કઈ આવશે 11 11 ભાગ ચાલવું જોઈએ 11 એકા 11 14 માંથી 11 જાય તો 3 ઉપરથી 3 ઉતારો 33 11 ભાગ ચાલશે તો 11 ભાગ ચાલવી જોઈએ 11 એકા 11 3 વધ્યા 11 તરી 33 તો માટે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હશે એ પછી મિત્રો 7429 કઈ સંખ્યા એ ભાગ ચલાવીશું 2 ચાલે એકમનો 9 છે ન ચાલે 3 ચલવી જોઈએ તો 7429 ભાગ્યા 3 3 2 6 1 વધ્યો 14 થયા 3 4 12 2 વધ્યા 22 થયા 3 7 21 1 વધ્યો 19 ભાગ ચાલશે નહીં હવે 5 ચાલે ના અવિભાજ્ય સંખ્યાઓ જ વિચારવાની છે 7 જોઈએ 7429 7 7 એકા 7 0 વધ્યા ઉપરથી 4 ઉતાર્યા ભાગના ચાલે ની 0 મૂકે ઉપરથી 2 ઉતારીએ 7 6 42 0 ઉપરથી ઉતાર્યા 9 આ પણ ચાલશે નહીં હવે કઈ સંખ્યા ભાગ ચાલવી જોઈએ 11 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 11 6 66 4 માંથી 6 જાય ના તો અહીં આગળ 6 થશે અહીં 10 14 માંથી 6 જાય તો 8 અહીં 0 82 82 એટલે 11 7 77 અહીં 7 અહીં 10 12 માંથી 7 જાય 5 0 પરથી 11 ના ગણ્યા 59 આવે નહીં તો 11 પણ ભાગ ચાલશે નહીં તો 11 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે 11 પછીની અવિભાજ્ય સંખ્યા 13 ભાગ ચાલવી જોઈએ 7429 ભાગ્યા 13 13 6 78 થાય વધી જાય એટલે 13 5 65 અહીં 6 થશે 10 14 માંથી 5 જશે 9 6 માંથી 6 0 12 બાણ ઉદય કઈ સંખ્યા એ ભાગ ચાલશે 13 7 એક કોણ 13 7 91 1 વર્ગ 9 19 બાકી શકાશે નહીં તો 13 પણ ભાગ ચાલશે નહીં આવું વિચારતા રહેવાનું હવે 13 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે 15
चौद सोल ना कई आवशे सत्तर तो 7429 भाग्या 70 सत्तर पंचा पंचासी थाय जे 74 करता मोटी थाय तो 70 चौक 68 भाग चली छु आई 6 तो से 10 14 मोदी 8 10 है 6 0 62 70 चौक 68 तो त्रणे भाग चलाव पड़से 70 तरी 51 एक वादे एक वादे ऊपर दी हमें सत्तर ना घड़ियां मो 119 आवे हाँ ये ना सत्तर साता सित्ती सित्तियों 59 बड़ी बड़ी चार सात एक का सात न चार अज्ञात ठीक है विद्यार्थी मित्रों आपने कई संख्या बात चाले हो अविभाज्य संख्या बे त्राण पांच सात अज्ञात तीन न चाली सकते तो सत्तर ही भाग चाले सत्तर कितना आवशे 437 हवे 437 ना अविभाज्य अवयव पाड़वा माटे कई संख्या ही बात चालशे जोईए 437 फरीदी 17 पछीनी अविभाज्य संख्या कई आवशे 18 ई तो विभाज्य छे 19 से बात करनी जोईए 19 जगह 19 19 2 38 19 तरी 57 बनी गए मेरी बात चलो पड़ा 19 2 38 અહીં 3 થશે અહીં 10 13 માંથી 8 જાય 5 ગયા ઉપર ઉતાર્યા 7 57 થયા 19 તરી 57 શેષ 0 તો 437 ને કઈ સંખ્યા ભાગ ચાલશે 19 એ કેટલા વધશે 23 તો મિત્રો અહીં જોઈ શકો છો કે 17 19 અને 23 એ ત્રણે ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય છે તો માટે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આ રીતે આપણે આપેલી સંખ્યાઓને તેમના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી શકીએ ઓકે